સવારે 10:45 કલાકે સૂર્યકિરણ કોમ્પ્લેક્સ ઓપી રોડ અકોટા ધારાસભ્યના કાર્યાલય ખાતે ડોક્ટર વિજય શાહ સીમા ગોહિલે દ્વારા પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના અંતર્ગત અસંગઠિત મજૂરોની વીમાનું કવચ પૂરું પાડવામાં આવશે. જયરાજ વડોદરા, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આજે અકોટા વિધાનસભાના ધારાસભ્ય બેન સીમાબેનનો આજે જન્મદિવસ છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પોતાના જન્મદિવસે એક સેવાકીય કામ કરે છે. પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા પણ ચોક્કસ એવું કહેવામાં આવ્યું કે જન્મદિવસ હોય તો આપણો જન્મદિવસ કંઈક સેવાકીય કાર્ય કરીને એ જન્મદિવસ ઉજવવો જોઈએ. આજે અકોટા વિધાનસભાના ધારાસભ્ય બેન સીમાબેન તરફથી પોતાના જન્મદિવસે પ્રધાનમંત્રીની જે પેન્શન યોજના છે, જે અસંગઠિત લોકો માટેની એક પેન્શન યોજના જે એમણે બહાર પાડી છે, એ યોજના દ્વારા અસંગઠિત લોકોને પોતે પોતાની બચત 18 વર્ષથી 40 વર્ષના કોઈ પણ યુવા કે ભાઈ કે બેન આ બચત કરી શકે છે એ યોજનાનો લાભ આપવા માટે આજે અહીંયાથી રજીસ્ટ્રેશન થશે અને એમનું ખાતું ખુલશે અને ત્યાર પછી તેઓ એમના આ યોજના દ્વારા પોતે લાભ લેશે. આજે એક ભગીરથ કામ કર્યું છે સીમાબેને, ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. માન્ય ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલે, જેઓ અકોટા વિધાનસભાના ધારાસભ્ય છે, આજે તેમનો જન્મદિવસ છે અને જન્મદિવસની ઉજવણી એમને વિશિષ્ટ પ્રકારે કરી છે. જે એમના વિસ્તારના અસંગઠિત મજૂરો છે અથવા જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એમના માટે શ્રમયોગી માનધન યોજના, પ્રધાનમંત્રીજીની આ એક મહત્વાકાંક્ષી યોજના છે જેના માધ્યમથી અસંગઠિત કામદારોને નિવૃત્તિના સમયથી પેન્શન મળવાનું ચાલુ થાય છે, ત્યારે આનું રજીસ્ટ્રેશન જે ઓનલાઈન થતું હોય છે આથી તેમને વોર્ડ નંબર 10, 11, 12, 13 એમના વિસ્તારના તમામ વોર્ડના કોર્પોરેટરનો માધ્યમથી એમને જે એમના વિસ્તારના અસંગઠિત કામદારો હતા તેના માટેની આ એક વન ટાઈપ ઓફ પેન્શન યોજના જે એમને શરૂ કરી છે તેમને આ નવીન વિચાર માટે અભિનંદન પણ આપું છું અને એમના આજના જન્મદિવસે એમને આ સમાજસેવાનું કામ કર્યું છે એના માટે એમનો આભાર પણ વ્યક્ત કરું છું. સાથે તેઓ દીર્ઘાયુ બને, નિરોગી રહે અને એની સાથે હંમેશા સમાજસેવાના કામમાં જોડાયેલા રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલેના જન્મદિવસ નિમિત્તે આજે વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 10, 11, 12 અને 13ના અસંગઠિત કામદારો માટેની એક પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાની એમણે શરૂઆત કરી છે. 18 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ અસંગઠિત વિસ્તારમાં કામ કરનારા જે કોઈ પણ કામદારો હોય તેના આ વીમા યોજનાનો લાભ આપી શકાય છે. એમાં દર મહિને એમનું જે કંઈ પણ માનદ રકમ એમને ચૂકવવાની હોય છે એમાં પહેલા વર્ષની માનદ રકમ છે તે માન્ય ધારાસભ્યશ્રી દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે ચૂકવવામાં આવશે. જેટલી માનદ રકમ એમના તરફથી ચૂકવાય છે એટલી જ માનદ રકમ
केन्द्र सरकार द्वारा पण आपवामां आवे छे अने ज्यारे व्यक्ति 55 वर्षथी वधारे उंमरना थाय अने ज्यारे पोते कामगीरीमांथी मुक्त थाय ते वखते दर महीने एमने पेन्शन आपवामां आवे छे। आ प्रकारनी एक विशिष्ट प्रकारनी पेन्शननी योजना माननीय प्रधानमंत्री श्री द्वारा जे शुरू करवामां आवी छे एमां वोर्ड नंबर 10, 11, 12 અને 13ના જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એમને આ લાભ આપવા માટેનો ઉત્તમ કાર્યક્રમ છે। બહેનનો આ જન્મદિવસ છે, બહેનને દીર્ઘાયુ બક્ષે અને બહેનનું સ્વાસ્થ્ય સરસ રહે અને બહેન સમાજ સેવાના કામમાં જોડાયેલ રહે એવી જ ભારતીય જનતા પાર્ટી તરફથી બહેનને પ્રાર્થના કરીએ છીએ। આજે મારું જન્મદિવસ છે, જન્મદિવસના હિસાબથી હું દર વખતે કંઈ સામાજિક પ્રવૃત્તિને જોડાઈને કંઈ લોકોને લાભદાયી થાય એવા પ્રકલ્પ લેતી રહું છું। આજે ખાસ કરીને ગયા ટાઈમે સુકન્યા નિધિ યોજનાનું ફોર્મ્સ ભરાવેલા હતા, મારાથી જે બન્યું એટલા હું મારા પોતાના ખર્ચે એમના ફોર્મ ભરાવેલા હતા। એવી રીતે આજે પ્રધાનમંત્રી જન ધન યોજના, આમાં આ માનધન યોજના કહેવાય એને, પ્રધાનમંત્રી માનધન યોજનામાં જે અસંગઠિત મજૂરો જે છે એ 60 વર્ષના થશે તો એમને 3000 રૂપિયાની પેન્શન મળશે, પણ એનામાં પણ રજિસ્ટ્રેશન પ્રોસિજર અલગ હોય છે, ફોર્મ ભરવાની પ્રોસિજર રહેતી નથી। આ વિષયની જાણકારી અસંગઠિત મજૂરો જે કહેવાય કે આપણે ઘરે કામવાલી કામ કરતી હોય, આપણા રિક્ષા ડ્રાઈવર્સ હોય, પાનલારીના ગલ્લા ચલાવતા હોય, સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં આ સંગઠિત મજૂરો કામ કરતા હોય, પણ જ્યારે એમની ઉંમર થઈ જાય 60 વર્ષના થાય ત્યારે એમને કામ કરવાની કુવત રહેતી નથી અને એને પેન્શન મળવી જરૂરી હોય છે। એટલે આપણા વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શ્રમજીવી યોજના કાઢી હતી, આમાં 60 વર્ષના ઉંમરે એમને 3000ની પેન્શન મળવા પાત્ર છે, અલગ અલગ 18 વર્ષથી 40 વર્ષના આમાં રજિસ્ટ્રેશન કરી શકે। અને મને આવું લાગ્યું કે છેવાડામાંના માનવ સુધી પહોંચવાની આ યોજના છે એની જાણકારી બધાને હોવી જોઈએ। આજથી અકોટા વિધાનસભાના કાર્યાલય પર જેટલા પણ આવશે એમને મારું પહેલો હપ્તો હું એમ મારામાંથી માનદ વેતનમાંથી ઉભરીશ, અને સાથે સાથે આ યોજના અકોટા વિધાનસભામાં સતત કાર્યરત રહેશે 10, 11, 12, 13 આમાંથી અલગ અલગ મજૂરી કરવાવાળા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે। એટલે આજના દિવસે આપના માધ્યમથી પણ હું બધા અસંગઠિત મજૂરોને કહેવા માગું છું કે આ યોજનાનો લાભ આપણે લેવું જોઈએ અને એની જાણકારી લઈને આપણું રજિસ્ટ્રેશન કરવું જોઈએ। ખૂબ ખૂબ